નમસ્કાર મિત્રો, હું અજય કુકડિયા યુનિવર્સલ એકેડમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપના માટે અગત્યનો એક કોન્સેપ્ટ જે હાલમાં કરંટ અફેરમાં બનેલો છે એવો મુદ્દો લઈને આવી ગયો છું. હા મિત્રો, આજે આપના માટે લઈને આવી ગયો છું GI ટેગ. એટલે કે હાલ કરંટ અફેરની આપણે જો ચર્ચા કરતા હોય તો એની અંદર ભારતની ચાર વસ્તુને GI ટેગ આપવામાં આવ્યો છે. કઈ કઈ છે તો એ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એક કાશ્મીરી કેસર છે, મણિપુરી કાળા ચોખા છે, કોવિલી પટ્ટી કદલાઈ મિતાઈ છે અને ગોરખપુરના ટેરાકોટા છે. તો આના વિશે આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે. ચર્ચા એટલે કે ડીપલી થોડી ચર્ચા કરવાની છે, કારણ કે જ્યારે આપણે GPSC UPSC કે સુપર ક્લાસ 3 લેવલની તૈયારી કરતા હોય ત્યારે કોઈ પણ બાબતની માહિતી છે એ ઊંડાણપૂર્વકની હોવી આપણા માટે ખૂબ જરૂરી બની જાય છે. તો ચાલો મિત્રો શરૂ કરીએ એક વારાફરતી અને પછી આપણે છેલ્લે GI ટેગ વિશેની પણ માહિતી મેળવશું. તો તમે એ જોઈ શકો છો મિત્રો કે સૌ પ્રથમ આપણે કશ્મીરી કેસરની વાત કરવાની છે. તો ભારતમાં સૌથી વધુ કેસરનું ઉત્પાદન કશ્મીરમાં જ થાય છે, એ પણ યાદ રાખો જેવું છે. આ પ્રશ્ન ઘણી વાર પરીક્ષાઓમાં પૂછાયેલો છે. એ ઉપરાંત વિશ્વમાં સૌથી ઊંચાઈ પર કેસર માત્ર ને માત્ર કશ્મીરમાં જ ઉત્પાદિત કરવામાં આવે છે. ફેક્ટ છે, બહુ અગત્યનું બને છે. હાલ શા માટે ચર્ચામાં છે તો એનું કારણ છે કશ્મીરી કેસરને GI ટેગ આપવામાં આવ્યો છે. એટલા માટે આ કેસર છે એ ઉગવાનું એકમાત્ર બીજું પણ કારણ છે કે એક વિશિષ્ટ પ્રકારની માટી આવે છે, ક્રેવા એ માટીનું નામ છે, એમાં જ એ વધુ ઉત્પાદન આ કેસરનું કરવામાં આવે છે. અને આ એક જમીન છે, એક પ્રકારની પહાડી ઠંડી જમીન છે, એટલું માહિતી છે. એ ઉપરાંત વાત કરીએ તો ઈરાનની અંદર સૌથી વધુ કેસરનું ઉત્પાદન થાય છે. આગળ જોઈએ તો પછી આવે છે મણિપુરના કાળા ચોખા. એમાં આપેલું છે કે મણિપુરમાં આ સુગંધિત ચોખાની ખેતી ઘણા સમયથી કરવામાં આવે છે. એટલે આ મણિપુરના કાળા ચોખા તમે બાજુમાં ફોટો પણ જોઈ શકો છો. એ ઉપરાંત આગળ આપેલું છે કે આ ચોખાને ચાક હાઓ એટલે કે મણિપુરી ભાષાની અંદર આ ચોખાનું નામ છે ચાક હાઓ, એટલે ચાક હાઓ તરીકે ઓળખવામાં આવે છે. આ ચોખા છે એ આપણા ચોખાની તુલનાએ દળદાર એટલે કે દળવાળા હોય છે અને એ રાંધવામાં વધુ સમય લે છે, કારણ કે દળદાર છે એટલે વધુ સમય લે છે. ચોખાનું સૌથી વધુ ઉત્પાદન પશ્ચિમ બંગાળમાં થાય છે, આને પણ યાદ રાખશી. ચાલો જઈએ એના પછીને ત્રીજા ટેક પર. પછી આવે છે ત્રીજા નંબરે ગોરખપુરના ટેરાકોટા. તો મિત્રો, ભારતના ઉત્તર પ્રદેશના ગોરખપુર ખાતે વિવિધ પશુ પક્ષી અને અન્ય મૂર્તિઓ બનાવવામાં આવે છે, જેની અંદર કોઈ માનવીય પ્રવૃત્તિની પણ મૂર્તિઓ બનાવવામાં આવે છે, કોઈ માણસના ચિહ્નો દર્શાવતી ભગવાનની પણ મૂર્તિઓ બનાવવામાં આવે છે. ટેરાકોટા એટલે પકવેલી માટી. ધોરણ 10ની GCRT બુકમાં પણ આના વિશેની તમને માહિતી વધુ મળી જશે, જેમાંથી આવી મૂર્તિઓ બનાવવામાં આવે છે. આ ટેરાકોટામાંથી જે મૂર્તિઓ બનાવવામાં આવે છે એની વિશેષતા એ છે કે એની અંદર જે રંગાઈ કરવામાં આવે છે એ રંગાટી કામ કરવા માટેનો જે રંગ છે એ લોકો હાથે બનાવે છે અને એ બનાવેલા રંગનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી એ રંગ છે એ ઝાઝા સમય સુધી ટકી રહે છે. તો આ હતા ગોરખપુરના ટેરાકોટા. હવે જઈએ નેક્સ્ટ અને ચોથા GI ટેગ ઉપર. પછી અહીં તમને જોવા મળશે કોવિલ પટ્ટી કદલાય મિતાઈ. તમે નામ જોશો તમને એવું થશે કે આ છે શું, પણ મિત્રો કંઈ નથી. તમે જ્યારે ફોટો જોશો ત્યારે તમને ખબર પડી જાય કે આ એક વિશેષ પ્રકારની ચીકી છે. બરાબર, ચીકી છે આ વિશેષ પ્રકારની. જોઈએ શું છે કે તામિલનાડુમાં કોવિલપટ્ટી નામનું શહેર છે, જે આગળ નામ છે એ કોવિલપટ્ટી નામનું શહેર છે, એમાં બનાવવામાં આવતી આ એક વિશેષ પ્રકારની ચીકી છે. આમાં બીજું કંઈ નથી. આ ચીકી છે જે આપણે અહીં મગફળી એટલે કે આપણે માંડવી જેને કહીએ છીએ અને ગોળમાંથી જે બનાવવામાં આવે છે એવી ત્યાં એક વિશેષ પ્રકારની વિશિષ્ટ સ્વાદથી બનાવવામાં આવે છે. અને આ કોવિલપટ્ટી કદલાય મિતે આપણે જેને ચીકી કહી છીએ એ લોકો કદલાય મિતે કે એને GI ટેગ આપવામાં આવ્યો છે. તો આ ચારે ચાર બાબત એવી હતી જેને GI ટેગ મળેલો છે. હવે આપણે એ બાબતની ચર્ચા કરવાના છીએ કે GI ટેગ છે શું. ઘણાને એવું થતું હશે કે સાહેબ પેલા GI ટેગ સમજાવે ને પછી આ સમજાવે ને, તો મિત્રો ઇટ્સ ઇફેક્ટિવ. આ ઇફેક્ટિવ રહેશે એટલા માટે મેં આવી રીતે પછી GI ટેગ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, શોર્ટમાં જ માહિતી મેળવશી. તો ચાલો જોઈએ વોટ ઇઝ GI ટેગ. તો પછી આપેલું છે મિત્રો GI ટેગ એટલે શું. તો GI ટેગ શું છે, તો પહેલાં એનું પૂરું નામ જોઈએ તો જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન. એટલે કે GI ટેગને આપણે જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન તરીકે ઓળખીએ છીએ, પૂરું નામ પૂછાયેલું છે. આગળ જોઈએ, વિશિષ્ટ ઓળખ ધરાવતી પ્રોડક્ટને આ નામ આપવામાં આવે છે. કોઈ ચોક્કસ વિસ્તારમાં બનતી વસ્તુની અલગ ઓળખ
तथा अन्य कोई नकल न करी सके तेनी सलामती प्रदान करवा माटे आ जीआई टैग होय छे। याद राखवानुं छे कोई कॉपी करी शकता नथी। आ जीआई टैग छे ए 10 वर्ष माटे मान्य रहे छे, अगाउ परीक्षामां पूछायेलुं छे, याद राखवा जेवुं छे। पछी ભારતમાં પ્રથમ જીઆઈ ટેગ કઈ વસ્તુને આપવામાં આવ્યો? તો ભારતમાં સૌ પ્રથમ પશ્ચિમ બંગાળના દાર્જિલિંગની ચાને સૌ પ્રથમ જીઆઈ ટેગ આપવામાં આવ્યો હતો, અને ગુજરાતમાં પ્રથમ જીઆઈ ટેગ સંખેડાના ફર્નિચરને આપવામાં આવ્યો હતો। આમાંથી મિત્રો ફ્લેક્ચ્યુઅલી ક્વેશ્ચન પૂછાતા હોય છે, જે આપણે હવે પછી આવડશે, બરોબર છે મિત્રો। તો જેટલા પણ અગત્યના પ્રશ્નો હતા એને આપણે અહીં સમજવાની કોશિશ કરી છે। તો મિત્રો આશા રાખીશ કે આ કોન્સેપ્ટ તમારા મગજમાં ઉતર્યો હશે। તો મિત્રો મળશે નવા વિડીયો અને નવી માહિતી સાથે, નવા નવા ખ્યાલો સાથે। ક્યારેક ક્યારેક સમય રહેશે, ક્યારેક ક્યારેક અનુકૂળતા રહેશે, ક્યારેક અગત્યનું લાગશે, એવા કરંટ અફેરના મુદ્દાઓ પણ આપની સામે લાવતો રહીશ। જય હિન્દ, જય ભારત, ગોડ બ્લેસ યુ।